टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યો છે, તેના પર નજર કરીએ। ફરી બોગસ કોલ સેન્ટરના ગુજરાત કનેક્શનનો ખુલાસો થયો છે। સીબીઆઈ અમદાવાદ સહિત રાજ્યના 35 જગ્યાએ સર્ચ કર્યું છે। પૂર્વ અમદાવાદમાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે, તો એફબીઆઈ ઇનપુટ્સના આધારે ગોવા, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ અને કોલકાતામાં દરોડા બાદ ગુજરાતમાં તપાસ શરૂ કરવામાં આવી છે। કોલ સેન્ટરના માલિકના ઘરે ગુરુવારે મોડી રાતથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સીબીઆઈના લગભગ 350 અધિકારીઓ અને કર્મચારીઓએ સર્ચમાં જોડાયા છે। બોગસ કોલ સેન્ટર ચલાવનાર સંચાલકોના ઘર સહિતની જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। દેશભરમાં ફેલાયેલા નેટવર્ક અંગે સીબીઆઈને આપવામાં આવેલા ઇનપુટ્સ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી। બોગસ કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ સાગર પટેલ ફરી ચર્ચામાં આવ્યો છે। સીબીઆઈના દરોડા દરમિયાન બોગસ કોલ સેન્ટરના સંચાલકોના ઘરે કાર્યવાહી ચાલી રહી છે। અનેક લોકોની ધરપકડ અંગે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સાગર પટેલ, વિકાસ ઉર્ફ મિસ્ટિક, હિતેશ, પ્રિતેશ, મિહિર અને ઇરફાન નામના વ્યક્તિઓ સીબીઆઈના રડારમાં છે। અગાઉ પણ સાગર પટેલનું નામ રાજ્યમાં બોગસ કોલ સેન્ટરના કેસોમાં ભારે ચર્ચામાં રહ્યું હતું। સર્ચ ચાલુ હોવાથી સીબીઆઈના અધિકારીઓએ સત્તાવાર વિગતો નથી આપી। ભૂતકાળમાં પણ અમેરિકાની એફબીઆઈએ ગુજરાત પોલીસને બોગસ કોલ સેન્ટર ઇનપુટ્સ આપ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર જોડાયા છે। મિહિર, શું વધુ જાણકારી? ભૂતકાળમાં પણ અમેરિકાની એફબીઆઈ દ્વારા ગુજરાત પોલીસ ને આ બોગસ કોલ સેન્ટરનું ઇનપુટ જે આપવામાં આવ્યું હતું, અને ત્યારબાદ આ આખું નેક્સસ છે કે જે આખું બોગસ કોલ સેન્ટર છે, અમેરિકાના નાગરિકોને અલગ અલગ વિશ્વાસ આપી અને છેતરપિંડી કરી અને ત્યારબાદ પૈસા છે તે પડાવતા હતા, તેનું આખું રેકેટ છે તે પકડાયું હતું। ત્યારે ફરી એક વખત જે આ બોગસ કોલ સેન્ટરનું કનેક્શન ગુજરાતમાં સામે આવ્યું છે, અને જેમાં એફબીઆઈના ઇનપુટના આધારે સીબીઆઈએ, દિલ્હી સીબીઆઈએ ગોવા, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ અને કોલકાતામાં દરોડા પછી જ ગુજરાતમાં તપાસ જે છે તે શરૂ કરી છે। સીબીઆઈનું અમદાવાદ સહિત રાજ્યમાં 35 જગ્યા અત્યારે હાલ સર્ચ છે તે ચાલી રહ્યું છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શાહીબાગ, જે રખિયાલ, બાપુનગર, મથરાલ સહિતના જે વિસ્તાર છે ત્યાં ગુરુવારની મોડી રાતથી સર્ચ છે તે ચાલી રહ્યું છે। જે કોલ સેન્ટરના જે આ બોગસ કોલ સેન્ટર ચલાવનાર જે સંચાલકો છે તેમના ઘરે અને અન્ય જગ્યાએ આ સર્ચ છે તે ચાલી રહ્યું છે। સીબીઆઈના લગભગ 350 વધુ અધિકારીઓ અને કર્મચારીઓ છે જે આ સર્ચ માટે તે જોડાયા છે। ત્યારે હાલ તો આ બોગસ કોલ સેન્ટર જે ચલાવનાર સંચાલકોના ઘર સહિતની જગ્યાએ સતત તપાસ જે છે તે ચાલી રહી છે। ફરી એક વખત દેશભરમાં જે આ ફેલાયેલા આ જે બોગસ કોલ સેન્ટરના નેટવર્ક અંગે જે ઇનપુટ જે મળ્યા અને જેના આધારે અત્યારે હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વાત કુણાલ એ છે કે જે આ બોગસ કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ સાગર પટેલ છે તે ફરી એક વખત ચર્ચામાં છે, તે આવ્યો છે। સીબીઆઈના દરોડા દરમિયાન જે બોગસ કોલ સેન્ટર ચલાવનારના જે ઘરે અત્યારે હાલ સર્ચની કામગીરી છે તે ચાલી રહી છે અને અનેક લોકોની અટકાયત પણ કરી અને કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ત્યારે હાલ પ્રાથમિક જે સૂત્રો તરફથી મળતી માહિતી છે તે મુજબ સાગર પટેલ, વિકાસ રૂપે, મિસ્ટિક હિતેશ, પ્રિતેશ, મિહિર અને ઇરફાન આજે અમદાવાદના આ લોકો છે કે જે બોગસ કોલ સેન્ટર છે તે ચલાવે છે અને તેમના ત્યાં અત્યારે સીબીઆઈ રડારમાં આવ્યા છે અને તેના ત્યાં તપાસ જે છે તે શરૂ કરી છે। ત્યારે અગાઉ પણ સાગર પટેલનું નામ રાજ્યમાં બોગસ કોલ સેન્ટરના કેસમાં ભારે ચર્ચામાં રહ્યું હતું અને ફરી એક વખત તે ચર્ચામાં આવતા અત્યારે હાલ તપાસ જે છે તે ચાલી રહી છે। અત્યારે સર્ચ દરમિયાન જે શાંતિની કામગીરી ચાલુ હોવાના કારણે સીબીઆઈના અધિકારીઓ પોતાની માહિતી જે સત્તાવાર જે નથી આપી રહ્યા, પરંતુ આ પૂરી થયા બાદ તમામ માહિતી જે આપશે। પરંતુ આ ફરી એક વખત એફબીઆઈ દ્વારા આ જે ભારતમાં એક ઇનપુટ આપ્યું કે આ જ રીતના કે જે અહીં ભારતમાં બોગસ કોલ સેન્ટર ચલાવી અને તેના અમેરિકાના નાગરિકોને ક્યાંક ક્યાંક છેતરપિંડી કરી અને પૈસા છે તે સોનલ મિહિર, તમામ જાણકારી બદલ આપનો આભાર।